કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ઓકે અગાઉના ટોપિક ની અંદર આપણે કયો કાળ શીખ્યા હતા સાદો વર્તમાન કાળ તો મિત્રો આજનો આપણો ટોપિક છે એક નવો ટેન્સ શીખવા માટે આપણે જઈ રહ્યા છીએ ટેન્સ નું નામ છે ચાલુ વર્તમાન કાળ એની અગાઉના લેક્ચર ની અંદર આપણે સાદો વર્તમાન કાળ શીખી ગયેલા હતા તો આજનો આપણો ટોપિક જે છે તે ચાલુ વર્તમાન કાળ હવે મિત્રો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે તો કે જ્યારે કોઈ ક્રિયા વર્તમાન ક્ષણની અંદર એટલે કે વર્તમાનમાં ચાલુ છે તેવું દર્શાવવું હોય ત્યારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે તો કે જ્યારે કોઈ ક્રિયા વર્તમાન ક્ષણની અંદર ચાલુ છે અથવા તો વર્તમાનમાં ચાલુ હોય તેવી ક્રિયાઓને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે તેનો યુઝ મિત્રો આપણે અહીંયા લખેલો છે હવે આપણે ખબર કેમ પડે કે આપેલું વાક્ય જે છે એ ચાલુ વર્તમાન કાળનું છે તો મિત્રો એ આપણે હમણાં જોઈએ છીએ એની પહેલા એની પેટર્ન એટલે કે એની વાક્ય રચના જોશું તો વાક્ય રચના ત્રણ પ્રકારની હોય હકાર નકાર અને પ્રશ્નાર્થ અંગ્રેજીમાં કહીએ તો પોઝિટિવ નેગેટિવ અને ઇન્ટરોગેટિવ મિત્રો તો પહેલા પોઝિટિવ વાક્ય રચના જોઈએ તો કે ચાલુ વર્તમાન કાળની પોઝિટિવ વાક્ય રચના કઈ રીતના હોય તો કે કોઈ પણ વાક્યની વાક્ય રચનામાં સૌથી પહેલા તો કે કોઈ નાઉન હોય નાઉન હોય તો પ્રોનાઉન હોય એટલે કે મીન્સ કે સબ્જેક્ટ એટલે કે કર્તા ગુજરાતીમાં કહીએ તો નામ અથવા તો કોઈ કર્તા બેમાંથી જે હોય તે મૂકવાનું હોય તો ત્યારબાદ એમ ઇઝ અથવા તો આર ત્રણમાંથી કોઈ પણ એક હવે જ્યારે આઈ હશે ને આઈ ત્યારે એમ આવશે અને જ્યારે કોઈ કર્તા એક વચન હોય જેમ કે રામ શ્યામ રોહન ગંગા જમુના કઈ પણ આવા નામ હોય વોટએવર સિંગ્યુલર ફોર્મ હોય તો ઇઝ મૂકવાનું અને જ્યારે કોઈ નામ એટલે કે કોઈ નામ બહુવચન હોય તો આપણે મૂકશું આર બરાબર મિત્રો ત્યારબાદ ચાલુ વર્તમાન કાળની અંદર હંમેશા ક્રિયાપદનું વિવર્ત સાથેનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું જ રહેશે બરાબર મિત્રો ક્રિયાપદનું મૂળ રૂપ અને એની સાથે આઈએનજી વાળું અને ત્યાર પછી આવશે કર્મ અને નેગેટિવ વાક્ય રચનાની મિત્રો તો કે એમાં પહેલા આવશે કર્તા ત્યારબાદ એમિઝા પછી રહેશે નોટ અને ત્યારબાદ રહેવાનું આઈએનજી અને ત્યારબાદ આવશે કર્મ અને ઇન્ટરોગેટિવ વાક્ય રચનાની અંદર મિત્રો તમને લોકોને ખ્યાલ જ છે કે હંમેશા પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શું હોય તો કે ટોબીનું રૂપ જે છે એ પહેલા આવી જશે અને નામ અથવા તો કર્તા છે પછી આવી જશે જોઈએ એમિઝા ત્યારબાદ રહેશું કર્તા ક્રિયાપદનું વિવરણ સાથે આઈએનજી વાળું રૂપ અને ત્યારબાદ રહેશું છેલ્લે કર્મ અને ઇન્ટરોગેટિવ સાઇન મૂકવાનું ભૂલવાનું નહીં એ ઇન્ટરોગેટિવ સાઇન ફરજિયાત મૂકવાનું જોઈએ મિત્રો એના એક્ઝામ્પલ ગંગા શાળાએ જઈ રહી છે જો મિત્રો ક્રિયા ચાલુ છે કે ભાઈ ગંગા છે એ શાળાએ જઈ રહી છે એટલે કે સ્કૂલે જવાની ક્રિયા એ કરે છે અત્યારે બરાબર તો આપણે ખબર પડી કે આપેલું વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે હવે મિત્રો બીજી તમને હિંટ આપું જ્યારે ચાલુ કાળનું વાક્ય હશે ને ત્યારે એની અંદર આવા શબ્દ આવશે રહ્યો રહ્યા રહી રહ્યું આવા બધા વર્ડમાં આવશે જોયું ગુજરાતી વાક્યની અંદર વાક્ય જ્યારે બોલશું તો આવા વર્ડ આવશે તો આપણને ખ્યાલ આવશે કે આપેલું વાક્ય છે એ ચાલુ કાળનું છે તો જો આમાં રહી શબ્દ આપેલો છે તેના ઉપરથી અને બીજી રીતે આપણે જોઈએ તો કે થોડું થિંક કરો કે ગંગા શાળાએ જઈ રહી છે તો ગંગા શું ક્રિયા કરે છે શાળાએ જવાની ક્યારે વર્તમાન ક્ષણની અંદર જો છે એટલે કે અહીંયા વર્તમાન બતાવે છે તો મિત્રો જોઈએ પેલા લેશો કરતા અથવા તો નામ નામ શું છે ગંગા તો પેલા નામ લેશું ગંગા ગંગા એક વચન છે કે બહુવચન છે ગંગા એક વચન છે તેની સાથે લેશું ઇઝ પછી ક્રિયાપદ શું છે જવ જવ એટલે કે ગો તો ગોની સાથે લેશું આપણે આઈએનજી વાળું રૂપ એટલે કે ગોઈંગ ક્યાં જઈ રહી છે ટુ સ્કૂલ ટુ અહીંયા પ્રીપોઝિશન છે બરાબર એટલે કે ગંગા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ ગંગા શાળાએ જઈ રહી છે ત્યારબાદ મિત્રો એનું જ આપણે નકાર બનાવવું હોય તો ગંગા શાળાએ જઈ રહી નથી તો પેલા નામ ગંગા
એકવચન છે એટલે કે હેમિઝર માંથી લેશું ઇઝ ગંગા ઇઝ પછી નેગેટિવ છે એટલે કે નોટ ગંગા એટલે ગંગા પછી હેમિઝર માંથી લીધું ઇઝ નેગેટિવ છે એટલે લેશું નોટ ક્રિયાપદનું વિભક્ત સાથે આઈએનજી વાળું એટલે કે ગંગા ઇઝ નોટ ગોઈંગ ટુ સ્કૂલ અમારે મિત્રો પ્રશ્ન કરવો છે ગંગા શાળાએ જઈ રહી છે તો આપણે શું લેશું મિત્રો તો પેલા ક્વેશ્ચન છે તો એમિઝર માંથી પેલા લેશું આપણે ગંગા એકવચન છે તો પેલા લેશું આપણે ઇઝ ઇઝ પછી કરતા એટલે કે ગંગા ક્રિયાપદનું આઈએનજી વર્બ એટલે કે જવું એટલે કે ગો તો ગોની સાથે આવશે ગોઈંગ ટુ સ્કૂલ ઇઝ ગંગા ગોઈંગ ટુ સ્કૂલ તો એક ક્વેશ્ચન થઈ જશે બરાબર મિત્રો જોઈએ બીજું એક્ઝામ્પલ લેવા આપણે અમે વાંચી રહ્યા છીએ અમે વાંચી રહ્યા છીએ વિચારો મિત્રો જો રહ્યા શબ્દ એવો તો આપણે તરત ખબર પડી જશે કે ચાલુ કાળનું વાક્ય છે છે છીએ એટલે કે વર્તમાન બતાવે છે જો વિચારો મિત્રો અમે વાંચી રહ્યા છીએ તો વર્તમાનમાં વાંચવાની ક્રિયા ચાલુ છે એટલે કે વર્તમાન ક્ષણની અંદર ક્રિયા ચાલુ છે વાંચવાની ઓકે અમે અમે એટલે કે વી વી બહુવચન છે હું ને પણ અમે બધા એની સાથે આપણે લેશું બહુવચનનું રૂપ એટલે કે એમિઝરમાંથી લેશું આર તો વી આર હવે ક્રિયાપદ શું છે રીડ રીડ એટલે વાંચો આઈએનજી વર્બ એટલે શું અહીંયા રીડિંગ વી આર રીડિંગ અમે વાંચી રહ્યા છીએ મેં એમ લખેલું હોત મિત્રો અમે અત્યારે વાંચી રહ્યા છીએ તો વી આર રીડિંગ નાઉ બરાબર નેગેટિવ બનાવશું એનું આપણે તો કે વી આર નોટ રીડિંગ જો એ નેગેટિવ સ્ટ્રક્ચરમાં પહેલા કરતા એટલે કે અમે અમે એટલે કે વી એમિઝરમાંથી લેશું આપણે આર શું કામ લઈને આર કેમ કે વી બહુવચન છે નેગેટિવ એટલે કે નોટ ક્રિયાપદ સાથે વી વન આઈએનજી તો કે રીડ ની સાથે આવશે રીડિંગ બરાબર હવે મારે ઇન્ટરોગેટિવ કરવું છે પ્રશ્ન કરું છું કે ભાઈ અમે વાંચી રહ્યા છીએ અથવા તો તમે વાંચી રહ્યા છો તો આર યુ રીડિંગ અથવા તો અહીંયા અમે છે તો આર વી રીડિંગ અને છેલ્લે ઇન્ટરોગેટિવ સાઇન મિત્રો મિત્રો આ આપણે જોયું કે આપણે ચાલુ વર્તમાન કાળનો પાર્ટ 1 તેની અંદર આપણે તેનો યુઝ જોયો પેટર્ન જોઈ અને તેના બે એક્ઝામ્પલ જોયા હવે મિત્રો પાર્ટ 2 ની અંદર આપણે મોર અને વધારે એક્ઝામ્પલ્સ ની પ્રેક્ટિસ કરીશું મિત્રો અને આ વિડિયોને વ્યવસ્થિત ધ્યાનપૂર્વક સાંભળવો અને સમજવો બરાબર છે અને અહીંયા બધું લખેલું છે ન સમજાય તો ફરીવાર તમારા લોકોએ વાંચવો તેનો યુઝ તેની પેટર્ન મહત્વની વસ્તુ તેની પેટર્ન જે છે એના ઉપરથી વાક્યની તમને ખબર પડશે કઈ રીતના વાક્યની વાક્ય રચના બને છે મિત્રો ઓકે મિત્રો ધન્યવાદ પછીના પાર્ટ 2 ની અંદર આપણે તેના વધારે એક્ઝામ્પલ જોશું ઓકે થેન્ક